આજે આપણે ધોરણ 10 માં ગુજરાતીમાં પાઠ 12 જેનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ માં આગળ અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ તો આ પાઠના લેખક છે ચંદ્રકાંત પંડ્યા। સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સંદર્ભ ગ્રંથ છે બાનો ભીખુ અને ભીખુ એ ચંદ્રકાંત પંડ્યાનું ઉપનામ છે। तो विद्यार्थी मित्रों आपणे सौ प्रथम अगाउना लेक्चर नु थोड़ू पुनरावर्तन करी लईए त्यार बाद पाठ में आगळ अभ्यास करीए। तो अगाउना लेक्चर में विद्यार्थी मित्रों आपणे जोयुं हतुं के जे प्रतिष्ठित लोको हता ए प्रतिष्ठित लोको गरीब अने अज्ञान राणी पर ज खेडूतोनो शोषण करता हता। एमना खेतरमां जे कंई पाके ए पाकमां पोलीसो पछी तलाटीओ भूवा आवा जुदा जुदा जे लोको हता ए जुदा जुदा लोकोनो शुं हतो भाग हतो अने ए लोको जे थोड़ू घणू पाके ए थोड़ा घणा पाकनी अंदर पण पोतानो हक जतावता हता। त्यारबाद आपणे जोयुं हतुं के लेखकना जे पिताजी छे ए पिताजीने एमना कोईक भाईबंदे साहूकारी करी पैसा कमावानो किम्यो बतावे એટલે એમના પિતાજી બીજા લોકોને વ્યાજે શું આપતા હતા પૈસા આપતા હતા। ત્યારબાદના પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે લેખકના પિતાજીનું શું થાય છે અવસાન થાય છે। લેખકના પિતાજીના અવસાન પછીથી જે જમીન હતી એ જમીન ગણો તે ખેડનાર કે એની દેખભાળ કરનાર કોઈ હતું નહીં એટલે એ જમીન એમને શું કરી દીધી મૂળ શેઠને પાછી સોંપી દીધી। હવે ઘર ચલાવવા માટે એમની પાસે બે જ સાધન હતા એક હતું દૂજાણું અને બીજી હતી ઉઘરાણી। હવે એમના જે વિધવા બા છે એ વિધવા બા ના માથે બે દીકરા એક નાની દીકરી અને ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની સંપૂર્ણ જવાબદારી હતી એટલે એમના બા બિચારા ઢોર વૈકરું કરે। ઘર ચલાવવા માટે તે કોઈકના ઘેર રાંધી આપે ત્યારે એમને બે ટાઈમ પૂરતું જમવાનું મળતું હતું। બીજી બાજુ નાની બહેનના લગ્નનો પ્રસંગ આવે છે ત્યારે એમની પાસે જે કંઈક ખેતર હતું એ ખેતર બહુ ઉપજાઉ નહોતું એટલે આર્થિક સંકળામણને કારણે એમને એ ખેતરને શું કરી દીધું હતું વેચી દીધું। એમના પિતાજી સાહુકારી કરી પૈસા કમાતા હતા પણ બહુ ખાસ બચત કરીને ગયા હતા નહીં એટલે બિચારા બાને ઘર ચલાવવા માટે શું પડતી હતી ખૂબ જ તકલીફ પડતી હતી ને એના માટે આપણે શબ્દ જોયો હતો નવ નેજા પડવા। ત્યારબાદ લેખક આગળ લખે છે કે દીકરામાં એ સૌથી મોટા એટલે 14 વર્ષના થયા ત્યારે એમના બા એમને ઉઘરાણી કરવા માટે મોકલતા હતા। હવે જે લેણદાર લોકો હતા એ લેણદાર લોકોને ખેતીના એક પછી એક વર્ષો એટલા બધા ખરાબ આવતા હતા પણ તેમ છતાં આ જે સાહુકાર લોકો હતા એ સાહુકાર લોકોના કુટુંબને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટે એ લોકો પોતે આછું પાતળું ખાઈને એટલે કે થોડા ભૂખ્યા રહીને પણ આ લોકોને થોડા ઘણા રૂપિયા આપતા હતા। ત્યાં સુધી આપણે અભ્યાસ વિદ્યાર્થી મિત્રો કર્યો હતો। તો હવે દરેક જણ પોતાની સાથે પાઠ્યપુસ્તક રાખે અને પેન્સિલ પણ રાખીને જે અગત્યના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરજો કારણ કે બોર્ડમાં નાની નાની વસ્તુઓ ખાસ પૂછાય છે। જો પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરેલી હશે તો તમને વાંચવામાં પણ સરળતા રહેશે અને બધા જ પ્રશ્નો તમે સારી રીતે હેન્ડલ કરી શકશો। તો જુઓ આગળ શું કહે છે ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમાળ ગામે રાણી પરચ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું લેખકનું વતન ક્યાં છે ધરમપુર એ ધરમપુરથી કેટલા માઇલ માઇલ 5-1 માઇલ દૂર કયું ગામ છે મરગમાળ
ખાસ યાદ રાખજો જીવલાના ગામનું નામ કયું છે મરગમાર ધરમપુર ભૂલથી કોઈ લખી દે નહીં તો એ મરગમાર ગામે રાણી પરજ કુંભ કે વલસાડ અને સુરત જિલ્લામાં આવેલું જે રાણી પરજ ગામ છે રાણી પરજ ગામની અંદર જે રાણી પરજ કુંભનો જે જીવલો છે એ જીવલા નામના ખેડૂત પાસે લેખકનું શું નીકળતું હતું લેણું લેણું એટલે જે કંઈક પૈસા આપ્યા હશે પૈસા લેવાના નીકળતા હતા કાયા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરે કાઢા વર્ષો કાઢા એટલે કે ખરાબ આપણે અગાઉ જોયું હતું કે એક પછી એક વર્ષો પણ કેવા આવતા હતા ખરાબ તો ખરાબ વર્ષોમાં જે જિલ્લો હતો એ જિલ્લાની સ્થિતિ વધારે ને વધારે કપરી થઈ ગઈ કપરી એટલે કે મુશ્કેલ થઈ ગઈ હતી કે પૈસા તો એ જે મળે તે આપે બિચારા પાસે બહુ પૈસા નહીં હોય એટલે પૈસા તો જે મળે એ પૈસા આપે પણ બાપુના મૃત્યુ પછી કે જ્યારે જેઠાલાલ પંડ્યાનું અવસાન થયું પછી વર્ષો વર્ષ એટલે કે દર વર્ષે શું શું આપી જતો હતો તો કે લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ એ વ્યાજ પેટે ભરી જતો હતો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એટલે ખાસ યાદ રાખજો બીજી વસ્તુ આપણે જોઈ લઈએ લાકડા સંજ્ઞા કઈ થશે કઈ સંજ્ઞા થયા દ્રવ્યવાચક સંજ્ઞા ડાંગર કઠોળ એ પણ કઈ સંજ્ઞા થશે દ્રવ્યવાચક સંજ્ઞા ચલો શાકભાજી એ સમાસ કયો થશે દ્વંદ કયો સમાસ થશે દ્વંદ સમાસ પછી શું કહે છે કે વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તો આઈ હાવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ એ ભાવનાથી કંઈ તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો વાક્ય છે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આપણે ચાર માર્ક્સમાં જે જોડતા આવે છે એમાં પાત્ર અને ઉક્તિ આવશે તો ખાસ યાદ રાખજો આ વાક્ય ખૂબ જ અગત્યનું છે હાવકારના કોયરાને આપદા ની પડવી જોઈએ વાક્ય કોણ બોલે છે જીવલો કોણ બોલે છે જીવલો તો અહીંયા શું કહે છે કે વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય નબળું એટલે કે વર્ષ ગમે તેટલું ખરાબમાં ખરાબ આવ્યું હોય હાવકાર આ બધા તળપદા શબ્દ છે હાવકાર એટલે સહુકાર પોયરા એટલે છોકરા અને આપદા એટલે આપત્તિ અથવા મુશ્કેલી ની એટલે ન પડવી જોઈએ કે સહુકારના છોકરાને મુશ્કેલી ન પડવી જોઈએ એ ભાવનાથી જીવલો કઈક ને કઈક આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો કેવો હતો શુદ્ધ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો જીવલો દાનતનો કેવો હતો શુદ્ધ અને બે માર્ક્સનો પ્રશ્ન વારંવાર બોર્ડમાં પૂછાય છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો એવું આપણે સા પરથી કહી શકીએ તો અત્યારે તમારે અહીંયાથી જવાબ લખવાનો કે કાઠા વર્ષો ના યાદ રહે તો ખરાબ વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરે વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તો એ તમારે આ જ વાક્ય લખવાનું છે કે હાવકારના પોયરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ આ પરથી આપણે કહી શકીએ કે જીવલો દાનતનો કેવો હતો શુદ્ધ
કેવો હતો શુદ્ધ બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આટલી બધી વસ્તુ લખવાની છે એક વાક્યના ઉત્તરમાં ખાલી શું લખવાનું છે દાનતનો શુદ્ધ અને ઉક્તિ આવશે જીવલો ચલો પછીથી આગળ શું કહે છે જીવલો અવારનવાર ઘેર આવ કે જીવલો અવારનવાર લેખકના ઘરે આવે છે ચલો ક્રિયા વિશેષણ કયું થશે અવારનવાર અવારનવાર એ સમય બતાવ્યું છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ અને જીવલો એ આપણે જોઈએ સંજ્ઞા તો સંજ્ઞા કઈ થાય વ્યક્તિવાચક સંજ્ઞા મારા ઉપર પુષ્કળ પ્રેમ મારા ઉપર એટલે કોના ઉપર લેખક ચંદ્રકાંત પંડ્યા ઉપર કે લેખક ઉપર જુલાને ખૂબ જ પ્રેમ હતો શેરડી બોર જાંબુ કેરી એવું કઈ ને કઈ મારા માટે લાવ્યું હવે જુઓ બિચારો કેટલો બધો દયાળુ હશે કે જ્યારે જ્યારે જીવલો લેખકના ઘરે આવે છે ત્યારે લેખક માટે કઈ કઈ વસ્તુ લાવે છે શેરડી બોર જાંબુ કેરી અંડરલાઈન કરી દેજો આટલી વસ્તુ એ લેખક માટે લઈને આવે છે તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે કે તેની સાથે કોઈક વાર એના પુત્રનું નામ શું હતું ગોવિંદ આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એક વાક્યના ઉત્તરમાં બોર્ડમાં પૂછાય છે કે જીવલાના દીકરાનું નામ શું હતું તો ગોવિંદ અને હેર શબ્દ વારંવાર પૂછાય છે તળપદો શબ્દ એનું શિષ્ટ રૂપ થશે સહેર હેર એટલે વાળ થાય નહીં પછી ઘણા વિદ્યાર્થી મિત્રો હેરનો અર્થ શું લખે વાળ પણ વાળના અર્થમાં કહ્યું નથી કારણ કે ઇંગ્લિશ શબ્દ જે જે હોય એની ઉપર આપણને ખબર છે જોડણી શીખ્યા હોય તો આ રીતે આવે આ રીતે માત્ર આવતો નથી તો એટલે ખાસ યાદ રાખજો હેરનો અર્થ શું થશે શેર જોવાની લાલચે ગોવિંદ જીવલાની સાથે આવે છે લંગોટીને મેલું જીર્ણ ડગલું એ એનો પોષા કે શું કહેતો હતો લંગોટી અને મેલું મેલું એટલે ખૂબ જ ગંદું જીર્ણ જીર્ણ એટલે કે એકદમ બારીક થઈ ગયેલ એકદમ ઘસાઈ ગયેલ ડગલું ડગલું એટલે કે પહેરવાનો પોષા તો પહેલાના લોકો જે છે એ આવા ડગલા પહેરતા હતા જેને આપણે કહીએ છીએ ખમ્મીસ અત્યારે આપણે લેટેસ્ટ એને કહીએ જબ્બો તો એને શું પહેર્યું હતું જીર્ણ ડગલું કેટલું બધું બારીક ઘસાઈ ગયેલું જે ડગલું હતું એ ડગલું એ એનો શું હતો પોષાક હતું જીવલો જુવાનીમાં પણ ફફડી ગયેલો હાડ પિંજર છે આ વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે કે જીવલો એકદમ યંગ હતો પણ બિચારાને ખાવા પીવાનું મળતું ન હતું એટલે યુવાનીના સમયમાં એ ખકડી ગયો હતો ને કોના જેવો દેખાતો હાડ પિંજર જો આપણે એને જોઈએ તો આપણને પણ શું લાગે બીક લાગે બીજી બાજુ આપણને દયા આવે તો એવો આ જીવલો દેખાતો હતો જુઓ અહીંયા સમાસ થશે જેવો શબ્દ આવ્યો સોરી સમાસ નહીં અલંકાર થશે ઉપમા કારણ કે કયો સમાસ કયો શબ્દ આવ્યો જીવ એટલે અહીંયા અંડરલાઈન કરી દેજો જીવલો જુવાનીમાં પણ ફફડી ગયેલો હાડપિંજર જેવો અલંકાર થશે ઉપમા અલંકાર તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સક્ષી જેવો હું માત્ર જોયા કરતો હવે કે એનો જે પુત્ર છે એ પુત્ર કેવો હતો એકદમ ગરીબડો હતો એકદમ ગરીબમાં ગરીબ અર્ધનગ્ન અર્ધનગ્ન દશા કે એનો જે પુત્ર હતો એના પુત્રએ પણ થોડાક જ વસ્ત્રો પહેર્યા હતા કે ખૂબ દરિદ્રતાને પણ શરમ આવે દરિદ્રતાને પણ શરમ આવે વિદ્યાર્થી મિત્રો રૂઢી પ્રયોગ છે અંડરલાઈન કરી દેજો દરિદ્રતાને પણ શરમ આવી એટલે અતિશય અથવા તો અત્યંત ગરીબાઈ
હોવી શું થશે અર્થ એનો અત્યંત ગરીબાઈ હોવી કેટલો બધો એ કેવો હતો ગરીબ હતો જીવલાના કુટુંબની આવી જે કરુણ દશા છે એ કરુણ દશા છતાં પણ એની જે વફાદારી છે એ વફાદારીને લેખક મૂક સક્ષી જેવા બનીને શું કર્યા કરતા જોયા કરતા શું કર્યા કરતા હતા જોયા કરતા હતા કારણ કે લેખક પણ વિદ્યાર્થી મિત્રો કેવા હતા ખાલી 14 વર્ષના હતા એટલે લેખક આ બધા દ્રશ્યોને ખાલી જોયા કરે છે ચલો અહીંયા સુધી દરેકને ખબર પડી ગઈ હવે આગળ જુઓ બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે કે લેખક ના પિતાજીનું અવસાન થયું ત્યારે લેખકના જે બા છે એ બા શું કરતા હતા લેખકને ઉઘરાણીએ મોકલતા હતા મરગમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા કે મરગમાળની અંદર એકલો જીવલો જ નહીં પણ જીવલા સિવાયના પણ એક બે લેણદારો જોવા મળતા હતા તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કેવાય કેમની જીવલા કરતા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ કેવી હતી થોડી સારી કેવી હતી થોડી સારી એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા કે પેલા બે જે એમના પૈસા જેની પાસે લેવાના હતા એ બે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી હતી એટલે બાને એમના પૈસા એ લોકો શું કરતા હતા નિયમિત રીતે આપી જતા હતા પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો પત્ની મરી ગઈ તેનું બારણું કરવા માટે વળી બીજો સહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય હવે જુઓ કે આ જે જીવલો છે જીવલો તદ્દન ભાગી ગયો હતો ભાગી જવાની નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કર દો ભાગી જવું એટલે હિંમત હારી જવું કે બિચારો જીવલો હિંમત હારી ગયો હતો કારણ કે એની પત્નીનું શું થઈ ગયું અવસાન બીજી બાજુ શું થાય છે એની પત્નીનું અવસાન થાય છે એટલે એનું બારણું કરવા બારમું કરવું એ તમને દરેકને ખબર હશે કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય એટલે એમનું બારમું તેરમું કરવું પડે તો બારમું તેરમું કરવા માટે એની પાસે પૈસા હતા નહીં અને એ સમયે ભાઈ ચાલે નહીં અત્યારે આપણે ના કરીએ તો ચાલે પણ એ સમય એવો હતો કે બારમું અને તેરમું તમારે કરવું જ પડે એટલે બારમું કરવા માટે એને બીજો સહુકાર કર્યો કે બીજા એક વ્યક્તિ પાસેથી એને વ્યાજે પૈસા શું કર્યા હતા લીધા હતા એટલે લેખકના બા જીવલા ઉપર શું કરતા હતા કડક ઉઘરાણી કરતા હતા શું કરતા હતા કડક ઉઘરાણી રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે યાદ રાખજો લેખક કયા વારે ઉઘરાણીએ જતા હતા રવિવારે કારણ કે લેખક પણ ભાઈ ભણતા હશે એટલે એમને બીજો કોઈ સમય નહીં મળે એટલે દર રવિવારે બા લેખકને શું કરતા હતા ઉઘરાણીએ મોકલતા હતા ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવ્યા અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી દેજો ભાતું એટલે તમને દરેકને ખબર છે કે બપોરનું ભોજન જેને આપણે શું કહીએ ભાતું તો ઉઘરાણીએ જાય એટલે કઈ સવારે જાય અને બપોર પાછા આવી જાય એવું નહીં એટલે કે ભાતાની અંદર લેખકના બા એમને શું બનાવી આપતા હતા સુખડી તો કોઈક વાર શક્કરપારા બનાવી આપે અને એ લઈને લેખક ઉઘરાણી કરવા માટે જતા હતા દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય કે દિવાળી પછી લગભગ દર રવિવારે ઉઘરાણી કરવા જવા માટેનો કાર્યક્રમ કેવો હતો નક્કી જ હતો કેવો હતો નક્કી જ હતો હવે આ કાર્યક્રમ શબ્દની ધ્વનિ શ્રેણી કઈ રીતે છૂટી પડશે કા તો ક વત્તા આ ઉપર અર્ચંદ્રાકાર છે એટલે પહેલો શું આવશે ર ક વત્તા આ વત્તા ર વત્તા ય વત્તા અ ક્ર ક વત્તા ર વત્તા અ વત્તા મ આ રીતે કાર્યક્રમ શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પડશે નદીમાં નહાવાનું મળે ઋતુ ઋતુના
फळो खावा मळे, चणानो ओळो, शेरडी, बोर, केरी, जे मळे ते पेट भरीने खावानुं અને ઘર માટે પણ લાવવાનું. હવે જુઓ કે જ્યારે જ્યારે ઉઘરાણી કરવા માટે જાય, કારણ કે પહેલાના જે લોકો હતા એ આપણને દરેકને ખબર છે કે વચ્ચે નદી આવે તો નદીની અંદર કે કઈ આપણી જેમ કાર બાર કે એવું કોઈ લઈને ના જાય, બિચારા ચાલીને જાય. એટલે રસ્તામાં નદી આવે તો નદીમાં એમને નાવાનું મળે. બીજી બાજુ ચાલતા ચાલતા જતા હોય એટલે ઋતુ ઋતુના એમને શું ખાવા મળે, ફળો ખાવા મળે. કયા કયા ફળો? તો અહીંયા કહે છે ચણાનો ઓળો. ચણાનો ઓળો એટલે જે લીલા પ્રકારના જે ચણા હોય, ચણાનો જે કોંક આવે એને શું કહેવામાં આવે છે, ચણાનો ઓળો. પછી શેરડીની સિઝન હોય તો શેરડી, બોર, કેરી, જે કંઈક મળે એ પેટ ભરીને શું કરવાનું, ખાવાનું. પેટ ભરીને એ ખાય અને આવતી વખતે પાછા પોતાના ઘર માટે પણ લાવવાનું. સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. કે સાથે એકલા જાય ને, પોતાની સાથે બે ત્રણ મિત્રો હશે, મિત્રોને પણ શું કરે, પોતાની સાથે લઈ જાય. એટલે કે આ રસ્તો ક્યાં કપાઈ જાય, રસ્તો ક્યાં જતો રહે એની કશી ખબર પડે નહીં. તો લેખક દર રવિવારે આ રીતે શું કરતા હતા, એક ગામથી બીજે ગામ ઉઘરાણી કરવા માટે જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું અને અગાઉનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આ વિડીયોને વારંવાર જોતા રહેજો.